માધાપરમાં બંધ મકાનમાંથી ચોરીના પ્રકરણ મુદ્દે આરોપીની રિમાન્ડ મંજૂરી બાદ તપાસ શરૂ. માધાપરના ઐશ્વર્યાનગરમાં ગત તારીખ 10ના રોજ બી ડિવિઝન પીઆઈ એમજે બોક્સા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મંજીભાઈ હિરાણીના બંધ મકાનમાં ચોરી કરવાના પ્રયાસ કરતા મહેન્દ્ર કાંજી હિરાણીની ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરાયા બાદ તારીખ 14 સુધીના રિમાન્ડ મંજૂર થયા બાદ આ મહેન્દ્રભાઈ કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, તેની સાથે અન્ય કોણ છે, જેની તપાસ પોલીસે શરૂ કરી છે. ગઈ 10 તારીખના નિર્મળ પોલીસ ઇન્સ્પેક્ટરજી બોક્સર સાહેબ તથા સ્ટાફના માણસો નવરાત્રી ગરબી અનુસંધાને પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ કરતા માધાપર ઐશ્વર્યાનગર વિસ્તારમાં આવે તો એક એનઆરઆઈનું બંધ મકાન હતું, એની અંદર એ દિવસમ બહારના ભાગે જે ગ્રીલ લગાડે એના માટે અંદર ઘૂસેલ એ દીકરી સાહેબને જોઈ લીધેલ. તો જે આધારે આજુબાજુની સોસાયટીના માણસોને બોલાવી અને અંદર મકાનની અંદર બંધ મકાનમાં બાજુવાડાના મકાનથી અંદર સીડી વટે અંદર ઉતરતા એક માણસ છે એ દાદરા નીચે સંતાઈ ગયો અને તેને કંટ્રોલ બોલાવી બહાર કાઢેલ અને એનું ઘૂસપડે એમનો મહેન્દ્ર કાનજી હિરાણી એવાથી માધાપરવાળાઓને જણાવેલ અને તેના સત્યમાંથી મોબાઈલ ફોન અને ચોરી કરવા માટે લોખંડનો જે સળિયો આવે છે પોસ્ટપેડનો એવું એની પાસેથી કબજે કરવામાં આવેલ અને એની પૂછપરછ કરેલ તો એણે જણાવેલું કે બધું બંધ મકાન હોય અને પોતે ચોરી કરવાને ઈરાદે આવેલ હતો. એ અંગેને જણાવતા આ અંગે તેના વિરુદ્ધ ચોરી અંગેની પ્રિયતા કરવામાં અને આ સામે આરોપીને અટક કરેલ અને ગઈકાલ નામદર કોર્ટમાં રજૂ કરવામાં આવતા તારીખ 14/10/2016 સુધીના કલાક 11:00 સુધીના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવામાં આવેલ છે. આ સામે આરોપીને વધુ પૂછપરછ ચાલુ છે. આ સામે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, તેની સાથે અન્ય કોઈ આરોપીઓ પણ સામેલ છે કે કેમ, તેની તપાસ ચાલુ છે.